ફ્રેન્ડ્સ નમસ્તે ગુડ મોર્નિંગ હા આજે તો તમે ખૂબ સરસ લાગો છો હા હા આજે તમારો ભણવાનો મૂડ સરસ લાગે છે મમ્મીએ સારો સારો નાસ્તો ખવડાવ્યો લાગે છે હા ને શું ખાઈને બેઠા છો હા ખમણ લોચો અરે વાહ મારા માટે કોઈ નથી લાવ્યું આજે કઈ નહીં હું પણ નાસ્તો કરીને જ આવી છું આજે આપણે લખવાના છીએ તો એ મૂળાક્ષરો કેવી રીતે લખાય તે હું તમને બતાવીશ પછી એ મૂળાક્ષર તમારે ઓળખવાના છે છે એટલે કે પછી આપણે મૂળાક્ષરની પ્રવૃત્તિ કરવાની તો તો છોને તૈયાર પેન્સિલ અને નોટ ઝડપથી લઈ આવો લખતા પહેલા આપણે એક પ્રવૃત્તિ કરવાની છે પણ તમારે ઓળખીને મને બતાવવાનું છે આ શેનું ચિત્ર દેખાઈ રહ્યું છે હા ફૂલ બરાબર ને પક્ષીઓ નાના ફૂલ ઘાસ કેટલું સરસ ચિત્ર છે સાચી વાત ને ગમ્યું ને તમને હા તો હવે મને કહો કે ફૂલમાં વચ્ચે ગોળ છે તેમાં કયો મૂળાક્ષર લખેલો છે હા ક બરાબર સાચી વાત છે હા તમારી હવે મને કહેશો કે ફૂલની પાંદડીમાં કયો મૂળાક્ષર છે આ મૂળાક્ષર મને ઓળખીને કહેશો બ હવે કેટલી વાર બ લખેલા છે કહો તો એક બે ત્રણ અરે વા ફૂલની ત્રણ પાંદડીમાં બ લખેલા છે અને બીજી ત્રણ પાંદડીમાં શું લખેલું છે અ શું લખેલું છે અ હવે ફૂલની ડાળી છે તે ડાળીમાં પણ કશુંક લખેલું છે જોઈને કહો તો હા એ શું બોલાય તેને એ અને બે પાંદડા પણ આપેલા છે તો ઉપરના પાંદડામાં શું લખેલું છે આ અને નીચેના પાંદડામાં શું લખેલું છે છ તો ઓળખી ગયા ને મૂળાક્ષર હવે આપણે તેને લખતા શીખીએ જુઓ અને મને કહો કે આ પહેલો મૂળાક્ષર કયો છે ક સાચી વાત હા તમે તો ઓળખી ગયા બાકી ખૂબ હોશિયાર છો હવે ક ને આપણે કેવી રીતે લખવાનો છે તે બતાવું છું ઉપરની લીટીને અડીને અડધું ગોળ અને નીચે પાછું અડધું ગોળ નીચેની લીટી સુધી લઈ જવાનું અને વચ્ચે લીટી શું લખ્યું મેં ક પાછો લખું છું ઉપરની લીટીને અડીને મેળ નીચેની લીટી સુધી અડાડવાનું અને વચ્ચે ત્રાસી લીટી ફરી પાછું એક વાર લખું છું અડધું ગોળ નીચેની લીટી સુધી અડાડવાનું અને ત્રાસી લીટી શું લખ્યું આપણે ક હવે એની નીચેનો મૂળાક્ષર કયો દેખાય છે તમને હા બ બ તો આપણે કેવી રીતે લખીશું ઉપરની લીટીને અડીને અડધું ગોળ વચ્ચે નાનું મીંડું અને દાદાજીની લાકડી ઉપર અને નીચેની લીટીને અડીને બરાબર લખવાનું છે હા મિત્રો એકદમ સરસ અક્ષરે શું છે આ બ ધ્યાનથી જોજો હા ટીચર કેવી રીતે લખે છે શું છે બ શું કહેવાય આને બ હવે આ મૂળા આ સ્વર કયો છે આને સ્વર કહેવાય શું કહેવાય સ્વર તો એ કયો છે અ શું છે અ તો કેવી રીતે લખીશું લીટી ને અડીને અડધું ગોળ પછી નાનું ગોળ ધીરે ધીરે ઉપર લઈ જવાનું નાનું ગોળ પછી દાદાજીની લાકડી ફરી પાછું જુઓ અડધું ગોળ નાનું ગોળ ઉપર લઈ જઈને પાછું નાનું ગોળ અને દાદાજીની લાકડી ફરી પાછું લખું છું અ શું ચાલો હવે કહો કે આ મૂળાક્ષર કયો છે છ શું છે છ તો છ ને કઈ રીતે લખશો અડધું ગોળ વચ્ચે નાનું ગોળ નીચેની લીટીને ને અડાડીને ઉપર સુધી લઈ જવાનું અને પાછું નાનનું ગોળ છ કેવી રીતે લખાય અડધું ગોળ વચ્ચે નાનનું ગોળ નીચેની લીટીને અડાડીને ઉપર પાછું નાનનું ગોળ છ શું કેવાય તમારે આવી જ રીતે ધ્યાનથી તમારી ચોપડીમાં લખવાનું છે હા ચાલો હવે છ નીચે શું છે કહો તો આ શું છે આ બરાબર એને પણ શું કહેવાય સ્વર આપણે આગળ અ લખ્યો ને તો હવે આને શું કહેવાય આ બરાબર તો હવે આ કેવી રીતે લખશો આપણે અ લખ્યો તેવી રીતે પહેલા અ લખવાનો છે અને બાજુમાં કાનો કરવાનો છે આ શું બોલાય આ બરાબર ધ્યાનથી જોજો હું કેવી રીતે લખું છું તમારે પણ આવી જ રીતે ઉપર નીચેની લીટીને અડીને લખવાનું છે શું કહેવાય આ હવે છેલ્લું શું છે જરાક જોઈને કહો તો આ ઉપર તો એક માત્ર છે તો આને કેવી રીતે બોલશો એ કેવી રીતે બોલશો એ તો કેવી રીતે લખશો ને આપણે અલખ્યો તેવી રીતે જ અલખવાનો છે અને ઉપર માત્ર કરવાનો છે એ શું બોલાય એ ફરી પાછા બોલો તો એ શું બોલાય ચાલો ફરી પાછા બધા મૂળાક્ષર સ્વર આપણે ઓળખવાના છે શું છે ક પછી બ પછી અ પછી શું છે છ અને શું કહેવાય આ અને આ છેલ્લો શું છે એ બરાબર ને આપણે મૂળાક્ષર અને સ્વર જોયા બરાબર ને તો હવે એના પરથી એક પ્રવૃત્તિ કરવાની છે આ શું છે ક તો આ શબ્દમાં જ્યાં ક હોય તેની નીચે તમારે લીટી કરવાની છે તો મને શોધીને કહો ક્યાં છે ક વચ્ચે અરે વાહ તો નીચે હું શું કરીશ લેટી બરાબર ને હવે નીચે કયો મૂળાક્ષર છે બ તો આ કયો શબ્દ છે બળદ તો આમાં બ ક્યાં છે બહલો અરે વાહ તમે તો ખૂબ જલ્દી જલ્દી ઓળખી જાવ છો હા ખૂબ હોશિયાર છો મિત્રો તમે તો હવે આ શું છે અ અને આ કયો શબ્દ છે અજગર બરાબર ને તો આમાં અ ક્યાં છે તો હું એની નીચે લીટી કરીશ ચાલો હવે મને કહો કે આ શું છે છ અને એની સામે કયો શબ્દ છે અ છ આમાં છ ક્યાં છે વચ્ચે અરે સરસ હવે આ શું છે આ અને સામે કયો શબ્દ છે પહેલા જ છે બરાબર ને કે છેલ્લે છે હા પહેલા જ છે તો એની નીચે હું શું કરીશ લીટી અને છેલ્લે શું લખેલું છે એ એ તો તો એની સામે કયો શબ્દ છે છે ક્યાં લખેલો છેલ્લે ના ફરી પાછા ધ્યાનથી જુઓ હા પહેલા લખેલો છે તો આપણે એની નીચે શું કરવાનું છે લીટી તો જોયું ને આપણે કેવી પ્રવૃત્તિ કરી મજા આવી ને હવે બધા બરાબર ઓળખી ગયા ને તો આપણે ફરી પાછા મળીશું